નમસ્કાર દર્શક મિત્રો, હેલો વિદ્યા સેતુમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિદ્યા સેતુ એ આપના માટે કોઈ નવી વાત નથી. અમે એટલે કે દૂરદર્શન એક સેતુ બનીને, આપની અને વિદ્યાની વચ્ચેનો એક સેતુ બનીને આપની વચ્ચે વિદ્યાને, યુનિવર્સિટીઓને આપના ઘર આંગણે લઈ આવે છે અને આપણા ઘર આંગણે યુનિવર્સિટીઓની માહિતી લાવતો કાર્યક્રમ એટલે વિદ્યા સેતુ. આ વિદ્યા સેતુ કાર્યક્રમમાં મિત્રો આપણે ગુજરાતની નામાંકિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ વિશેની માહિતી મેળવીશું અને એના અભ્યાસક્રમો વિશેની માહિતી મેળવીશું. તો આજે આ એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અભ્યાસક્રમોની માહિતી વિશે. અને હેલો વિદ્યા સેતુ એટલે આપણે ખબર છે કે આ એક લાઈવ ફોન ઇન કાર્યક્રમ છે અને આપ અમને આ કાર્યક્રમમાં ગમે ત્યારે આપની જે પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિશેની મૂંઝવણ છે એના વિશે અમને પ્રશ્ન પૂછી શકો છો અને માહિતી મેળવી શકો છો. આપણે સ્ટુડિયોમાં ખાસ આમંત્રણ આપ્યું છે ડૉક્ટર હેમિક્ષા રાવ, જેઓ વાઇસ ચાન્સેલર છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના, જેઓ ફોર્મર પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, જેઓ શ્રીને પ્રિયદર્શિની એવોર્ડથી નવાજવામાં આવેલા છે, ડીએનએ અને સ્ટાર ગ્રુપ દ્વારા એક્સેલન્ટ કોન્ટ્રીબ્યુશન ટુ હાયર એજ્યુકેશન માટે પણ એમની પસંદગી થઈ છે અને એવા એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા છે. મેડમ, આપનું સ્ટુડિયોમાં હું ખાસ સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્કાર. આપણી સાથે બીજા તજજ્ઞ તરીકે ખાસ આમંત્રણ આપ્યું છે અને પધાર્યા છે ડૉક્ટર નિદત્ત બારોટ સાહેબ. નિદત્તભાઈ એ પણ ગુજરાતમાં કોઈ ઓછું જાણીતું નામ હોય એવું નથી, મોટાભાગે મિત્રો એમના નામથી પણ પરિચિત હશે, જેઓ પ્રો વાઇસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપે છે. તેઓ NCTE ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ એક્સ મેમ્બર હતા અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન રાજકોટમાં પણ ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉચ્ચ એવા બે હોદ્દાઓ એટલે કે કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રી આપણી વચ્ચે હાજર છે, ત્યારે આપણે આ યુનિવર્સિટી શું છે અને ક્યારે એની સ્થાપના થઈ એની માહિતી એમની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ. મેડમ, મને એવો આ પ્રશ્ન થાય કે આ યુનિવર્સિટી ક્યારથી શરૂ થઈ હશે અને આના વિશે થોડી મને માહિતી આપશો. મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ સૌ પ્રથમ 1986 પહેલાં ગુજરાત યુનિવર્સિટી સાથે જ જોડાયેલી હતી, પરંતુ 1986માં એનો અલગ બે એક્ટ બનતા આ જે યુનિવર્સિટી છે એ પોતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ હતા. ત્યાર પછી 2003માં પાટણના જૈન સંત કે જેના વિશે આપ સૌ જાણો છો આચાર્ય હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ, કે જેને સિદ્ધરાજ જયશ્રી એ પોતાના ધંધુકાથી પોતાને ત્યાં બોલાવી અને પ્રાકૃત ભાષામાં અને વ્યાકરણમાં પોતાનું વધારે સારું યોગદાન આપી શકે એટલા માટે આમંત્રણ આપી અને એમની પાસે ગુજરાતનું એક બહુ મોટું આપણે ગ્રંથ ભંડાર કહી શકાય એવો સિદ્ધ હેમ શબ્દાનું શાસન અને એ સિવાયના ઘણા બધા જે જૈન ગ્રંથો આપ્યા તેના નામથી આપણે યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. અને આ જે નામાભિકરણ છે એ 2003માં કરવામાં આવ્યું. બીજું, જગદીશભાઈ, આ જે યુનિવર્સિટી છે એ 4 જિલ્લાઓમાં વહેંચાયેલી છે, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા. અને તેમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા એ લગભગ 90% જે પોપ્યુલેશન છે આદિવાસી વિસ્તારની છે અને પાટણ જિલ્લાની જે વસ્તી છે એ પણ લગભગ એમાં 50-60% જેટલી જે વસ્તી છે એ આદિવાસી છે અને પછાત વિસ્તાર છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે યુનિવર્સિટી છે એ બેકવર્ડ એરિયામાં આવેલી છે અને એની જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનમાં પણ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના જે લોકો છે એ વધુ પ્રમાણમાં છે. એટલે આ વિસ્તારના જે લોકો છે એના ઉચ્ચ શિક્ષણ માટેની જે જોગવાઈ છે એના માટે કદાચ આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હશે. થેન્ક યુ મેમ. આમ તો પાટણ એટલે શિક્ષણ જગતમાં ખૂબ જ જાણીતું નામ. મેડમે ખૂબ યોગ્ય વાત કરી કે હેમચંદ્રાચાર્ય સુરીજી અને કોઈ ગ્રંથને જ્યારે અંબાડી પર બેસાડી અને એનું પૂજન કે અભિવાદન કરવામાં આવે એવું કોઈ સ્થળ જો દુનિયામાં હોય તો એવું એક પાટણ એક સ્થળ તરીકે આપણે એને ચોક્કસ મૂલવી શકીએ. યુનિવર્સિટીની જવાબદારી ચોક્કસ ઘણી વધી જાય છે જ્યારે એ વિદ્યાર્થીઓની, ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જવાબદારી નિભાવતી હોય છે અને એમાં પણ આપણો એવો એક વર્ગ કે જે કદાચ બીજી કોઈ રીતે એટલો બધો સક્ષમ નથી એને મદદ કરવાની હોય ત્યારે એવી યુનિવર્સિટીઓની જવાબદારી ખૂબ વધી જતી હોય છે.
નિદત બારોટ સાહેબ, એવો મને એક પ્રશ્ન થાય કે આ ચાર જિલ્લાઓ તો આપનો ભૌગોલિક વિસ્તાર છે, પરંતુ એમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ અને કઈ ફેકલ્ટીઝ સામાન્ય રીતે સમાવેશ થાય છે? અચ્છા, પાટણ એટલે માત્ર વિશ્વવિદ્યાલય અને એક જિલ્લા તરીકે નહીં, પણ પાટણને એવી રીતે મૂલવવું જોઈએ કે સમગ્ર ગુજરાતમાં 600 વર્ષ સુધી પાટણમાંથી શાસન ચાલેલું. ગુજરાતનું 600 વર્ષનું પાટનગર એવું આ ઐતિહાસિક શહેર પાટણ છે. પાટણમાં યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાંથી છૂટી પડ્યા પછી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શરૂઆત થઈ. અત્યારે જ્યારે છૂટી પડી એ વખતે ત્યાં 42 જેટલી કોલેજો હતી. પાટણનો વિસ્તાર 4 જિલ્લાઓમાં ફેલાયેલો હોય અને આટલી બધી શિક્ષણની ભૂખ જ્યારે આ વિસ્તારમાં પણ હોય, ત્યારે 2012-13 સુધીમાં 42થી શરૂ કરી 326 સુધી આ વિસ્તારની કોલેજો પહોંચી છે. 4 જિલ્લાની અંદર 326 કોલેજો, બધા જ પ્રકારના અભ્યાસક્રમો પાટણમાં ચાલે. દાખલા તરીકે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમ, આર્કિટેક્ટ જેવા અભ્યાસક્રમ, હોમિયોપેથીની કોલેજો, આ સહિત 326 જેટલી કોલેજો. અનુસ્નાતક કક્ષાએ પણ 105 જેટલી જગ્યાએ જુદા જુદા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. યુનિવર્સિટીમાં 24 જેટલા ભવનો છે જ્યાં અનુસ્નાતક અભ્યાસક્રમો ઉપરાંત સંશોધનનું કાર્ય થઈ રહ્યું છે. આમ પાટણ યુનિવર્સિટીની અંદર છેલ્લા 25 વર્ષ, હવે એમ કહેવાય કે અમારી લગભગ યુવા યુનિવર્સિટી થઈ છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ જૂની યુનિવર્સિટી છે, પણ પાટણ 25 વર્ષની યુવાન થઈ ચૂકી છે અને 26-27 વર્ષમાં પ્રવેશી છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સારા અભ્યાસક્રમો સાથે આ યુનિવર્સિટી કામ કરી રહી છે. જગદીશભાઈ, થેન્ક યુ. સર, આપણી વચ્ચે એક મિત્ર છે, સોના સાથી મહેશભાઈ પંચાલ. હેલો મહેશભાઈ. હા જી, નમસ્કાર. હા જી, હા, આપનો મારો સવાલ છે કે પાટણનો અભ્યાસક્રમો હાલ આપણે કયા કયા આપણે ચાલુ છે, અને પીએચડી કે એમફિલ ની આપણે શરૂઆત આપણે થઈ છે? હું એમએ છું અને અત્યારે હાલ એમએડ હાલ આપણે ચાલુ છે. ઓકે, તો એમ કે મારે એમફિલ આપણે કરવું છે. ચોક્કસ મહેશભાઈ, આપને માર્ગદર્શન આપીએ. મહેશભાઈ, આપણે ત્યાં એજ્યુકેશન તમે એમએડ પૂરું કરશો ત્યારે જ આપણે ત્યાં તરત જ એમફિલનો પ્રવેશ પણ શરૂ થઈ જશે, અને એના માટેની જાહેર ખબરો આપણે આપીશું, અને એની સાથે સાથે પીએચડી માટેનો પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપણે લેવાય છે, અને એ પ્રમાણે તમે એમફિલ અને પીએચડી, તમને રસ જે ક્ષેત્રમાં રસ હોય એ બાજુ તમે પ્રવેશ મેળવી શકો છો. મહેશભાઈ, મને લાગે છે કે આપના માટે બહુ આનંદની વાત છે કે આપને જ્યારે એમએડ કરશો ત્યારે એમફિલ ત્યાં ઉપલબ્ધ હશે, અને પીએચડી તો બહુ વર્ષોથી ચાલતો અભ્યાસક્રમ છે આ યુનિવર્સિટી સાથે. મેડમ, હમણાં નિદતભાઈ સાહેબે વાત કરી કે આપણા ત્યાં ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે, એની સાથે ખાસ વિશેષ કહી શકાય એવા અભ્યાસક્રમો વિશે આપ થોડીક વાત કરશો કે કયા અભ્યાસક્રમોને મુખ્ય અથવા તો ફ્લેગશિપ અભ્યાસક્રમ કહી શકાય આ યુનિવર્સિટી? અમારી યુનિવર્સિટીની જે ખાસ વિશેષતા દર્શાવી શકીએ એવા 3-4 અભ્યાસક્રમોને હું કહી શકું. એક તો અમે હોસ્પિટલ મેનેજમેન્ટનો 2 વર્ષનો એક કોર્સ ચલાવીએ છીએ, અને બીજો પીજી ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટનો 1 વર્ષનો કોર્સ ચલાવીએ છીએ. આ જે કોર્સ છે એ કોર્સ ગવર્મેન્ટ માન્ય છે અને ગ્રાન્ટીન એડ છે, એટલે કે સ્વનિર્ભર ધોરણે નથી ચલાવવામાં આવતો, પરંતુ સરકારના અનુદાનથી આ બંને જે કોર્સ છે એ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત આર્કિટેક્ટનો અમારે ત્યાં અભ્યાસક્રમ ચાલે છે, જે આખા ઇન્ડિયામાંથી લોકો એડમિશન લઈને અમારે ત્યાં આગળ આર્કિટેક્ટનો અભ્યાસ કરવા માટે આવે છે. બીજું, અમે આવતા વર્ષથી આર્કિટેક્ટમાં જ અર્બન પ્લાનિંગ અને ડિઝાઇન ટેકનોલોજીનો પણ જે અભ્યાસક્રમ છે એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છે, કે અને ડિઝાઇન ટેકનોલોજીનો જે કોર્સ છે એ કદાચ વેસ્ટર્ન રિજિયનમાં ક્યાંય ચલાવવામાં આવતો નથી, અને અમારી યુનિવર્સિટીનો એ પ્રથમ પગલું ગણી શકાય. અને એ ઉપરાંત અમારે ત્યાં, આપ સૌ જાણતા હશો કે ગાંધીનગર ખાતે સિટી પલ્સ ખાતે ફિલ્મ અને ટેલિવિઝનનો જે અભ્યાસક્રમ છે, BA એક્ટિંગનો અને MA એક્ટિંગનો પણ અભ્યાસક્રમ અમે લોકો ચલાવીએ છીએ. એટલે આવા વિશેષ અભ્યાસક્રમો જે બીજી યુનિવર્સિટીઓમાં નથી તેવા અભ્યાસક્રમો અમારી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે એ પ્રકારના અભ્યાસક્રમો અમે આપીએ છીએ. મેડમ, મને લાગે છે કે ઉત્તર ગુજરાતની બીજી એક ઓળખાણ એટલે સંગીત પણ એક બહુ મોટી ઓળખાણ છે, તો એને લગતો અથવા એવા કોઈ આર્ટ્સને લગતા કોઈ અભ્યાસક્રમો આપના ત્યાં એવા પ્રકારના કોઈ ખરા કે? જી, અમારે ત્યાં પાલનપુર ખાતે ફાઇન આર્ટ્સનો અભ્યાસક્રમ ચલાવે છે, જેમાં ડ્રામા, મ્યુઝિકનો પણ ચલાવે છે, અને અમે જૂન 2013થી માસ્ટર્સ લેવલનો મ્યુઝિકનો જે પ્રોગ્રામ છે એ પણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. થેન્ક યુ મેમ. નિદતભાઈ,
યુનિવર્સિટી આમ તો ગુજરાતમાં 25-30ની વચ્ચે યુનિવર્સિટીઓ અત્યારે છે, તો આપણે જો એવી કોઈ વાત કરવી હોય કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે છે એની વિશેષતા અથવા તો એ કેવી રીતે જુદી પડે છે, તો એવી થોડી મને વાત કરશો સાહેબ? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જે ISO સર્ટિફાઈડ યુનિવર્સિટી હોય. નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા તો એક્રેડિટેડ છે જ, એમાં બી ગ્રેડ સાથે આ યુનિવર્સિટી ગુજરાતમાં બધી યુનિવર્સિટીની સાથે ઉભેલી જ છે. આ ઉપરાંત ISO સાથે ના જે ગુણવત્તાના ધોરણો છે એ ગુણવત્તાના ધોરણો પૂરી પાડતી ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી છે કે જે ISO સર્ટિફાઈડ વિશ્વવિદ્યાલય હોય. આ મને લાગે છે કે મિત્રો આપણા બધા માટે એક બહુ અગત્યની માહિતી છે કે ISO સર્ટિફિકેશન નોર્મલી એ માટે મળતું હોય છે કે જ્યારે તમે ગુણવત્તા સભર કામગીરી કરતા હો. મને લાગે છે કે નિદતભાઈ આપ કરેક્ટ કરી શકો છો. અને ગુણવત્તા સભર રીતે આપ કોઈ કામ કરતા હો એના માટે આપને ISO સર્ટિફિકેશન મળતું હોય છે. કોર્પોરેટ હાઉસીસ નોર્મલી અને જે એવી સંસ્થાઓ કે જેને પોતાની રીતિ અથવા તો કાર્ય પદ્ધતિ ઉપર વિશ્વાસ છે એવી સંસ્થાઓ સામાન્ય રીતે ISO લેવા તરફ જતા હોય છે. જગદીશભાઈ, એમાં હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે આપે જે વાત કરી તે બહુ જ સાચી છે, અને આપણે જાણીએ છીએ કે નેક એક્રેડિટેશન જે કરવામાં આવે છે એની પાછળનો હેતુ પણ ઉચ્ચ શિક્ષણ લેવલ ઉપર આપણે કેવી રીતે વધારે સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકીએ એના માટેના પ્રયત્નો છે. UGC પણ એના માટેની વાત કરે છે. અને જ્યારે અત્યારે આટલી બધી હરીફાઈયુક્ત સમય છે, તો હરીફાઈના સમયમાં પણ જો ગુણવત્તાયુક્ત શિક્ષણ જે તે યુનિવર્સિટીઓ કે કોલેજો દ્વારા આપવામાં આવતું રહેશે તો જ જે વિદ્યાર્થીઓ છે તમારે ત્યાં આકર્ષાશે. અને ISO અમારે લેવા પાછળનો હેતુ પણ એ જ હતો કે જેથી વિદ્યાર્થીઓમાં એક તો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકીએ અને જે વહીવટી સુધારણા છે એ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્રાન્સપરન્ટ અમે આપી શકીએ, પારદર્શિતા લાવી શકીએ, એ એની પાછળનો હેતુ હતો. એટલે આ બે હેતુઓને ધ્યાનમાં રાખી અને અમે જે ISO સર્ટિફિકેટ છે એ મેળવ્યું છે. મેમ, આપણી વચ્ચે ઈડરથી એક મિત્ર છે, રમેશભાઈ સુરતી. હેલો રમેશભાઈ. હા જી, આપને શું મૂંઝવણ છે? રમેશભાઈ સુરતી. MSc કર્યા પછી મારા દીકરાએ MSc કર્યું છે. મારા દીકરાએ MSc કર્યું છે અને એને MPhil કરવું છે. તે MPhil નું પેપર ક્યારે, પરીક્ષા ક્યારે હોય છે અને કેટલા માર્ક્સ નું પેપર આવે છે અને કેટલા માર્ક્સે પાસ થવાય છે? જી રમેશભાઈ, આપણે MPhil તમારા દીકરાએ કયા વિષયમાં કરેલું છે? MSc કયા વિષયમાં કરેલું છે? MSc કયા વિષયમાં કર્યું છે? કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીમાં. કેમિસ્ટ્રીમાં MPhil કરવા માટે આપણે ત્યાં જોગવાઈ છે અને વર્ષના પ્રારંભે એની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એ લેવાતી હોય છે અને એના આધારે પ્રવેશ મેળવ્યા પછી એમાં બે સેમિસ્ટર હોય છે અને એની જે ઇન્ટેક છે એ જુદી જુદી જગ્યાએ છે. આપણે ત્યાં જે MPhil છે MPhil કેમ્પસ લેવલ ઉપર ચાલે છે અને ત્યાં આગળ આપણે 40ની ઇન્ટેક છે. એટલે પ્રવેશ મેળવ્યા પછી જો વિદ્યાર્થી વેઇટિંગમાં આવે એટલે લિસ્ટમાં આવતો હશે મેરિટ લિસ્ટમાં તો એને પ્રવેશ મળી શકશે અને એની જે જાહેરાત છે એ જાહેરાત અમે જૂન મહિનામાં આપીશું. મને લાગે છે કે રમેશભાઈને ચોક્કસ સંતોષજનક જવાબ મળ્યો હશે. મેડમ, MPhil આ મિત્રને તો એવી મૂંઝવણ હતી કે MPhil કેમિસ્ટ્રીમાં ચાલે છે કે કેમ, તો આપણે બીજા કયા વિષયમાં MPhil આપીએ છીએ? વિજ્ઞાન વિદ્યાશાખાની આપણે વાત કરીએ જગદીશભાઈ, તો એમાં 9 વિષયોમાં આપણે MPhil આપીએ છીએ. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઇતિહાસ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સારી શિક્ષણ, આવા બધા જુદા જુદા વિષયોમાં આપણે વિજ્ઞાન કક્ષાએ આપીએ છીએ. કોમર્સમાં આપણે અર્થશાસ્ત્ર અને કોમર્સમાં એનું કોઈ અલગ સ્પેશિયલાઇઝેશન નથી પણ કોમર્સમાં કોમન આપણે આપીએ છીએ. અને જે સાયન્સ છે એ સાયન્સમાં આપણે કેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સમાં આપણે જે MPhilના જે અભ્યાસક્રમો છે એ વિદ્યાર્થીઓને ઓફર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણે દર્શક મિત્રો આ વિશે માહિતી મેળવતા રહીશું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેવા અભ્યાસક્રમો ઓફર કરે છે. ખૂબ જ માહિતી આપણને લાભપ્રદ અને ઉપયોગી થાય એવી માહિતી છે, પરંતુ આ ચર્ચાને અહીંયા થોડાક સમય માટે આપણે અટકાવવી પડશે. નાનકડા વિરામ બાદ ફરી મળીશું. દૂરદર્શન અમદાવાદ નિર્મિત સૌ પ્રથમ દૈનિક ધારાવાહિક એક ડાળના પંખી ફરીવાર. જીસકા મુજે
था इंतजार जिसके लिए था ये दिल बेकरार वो घड़ी आ गई जा जा कहाँ क्या अगजनी बात चले जा तू अगजनी बात आई सर गेट आउट ये कौन है गेट आउट कैसे तू आ घर मारू छे अने अपना बदाना पप्पा नो एक मात्र हूँ वारसदार समझा क्या बात है रोहन ते तो मम्मी ने बोलती बंद कर दी थी ने तो पछी मिलाओ हाथ પ્રસારણ સોમવારથી શુક્રવાર સાંજે 5 વાગે ડીડી ગિરનાર પ્રાદેશિક પ્રસારણમાં આ ઉપરાંત સોમવારથી શુક્રવાર રાત્રે 9:30 વાગે ડીડી ગિરનાર ઉપગ્રહ પ્રસારણમાં નિહાળવાનું ભૂલતા નહીં એક ડાળના પંખી ગીતોનો કાર્યક્રમ ફિલ્મી સરગમ હો તુમ યા કોઈ હકીકત કોન હો તુમ બતલાઓ પ્રસારણ રવિવારે સાંજે 7:30 વાગે ગુનગુના રહે હે ભંવર ખિલ રહી હે કલી 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 આખો મે ગિરનાર ઉપગ્રહ પ્રસારણ સેવામાં દર મંગળવારે સવારે 8:30 વાગે બપોરે 2:30 વાગે અને બુધવારે સવારે 5 વાગે યાદ તુમાતી રહે એક ભૂખ સી ઉઠતી રહી ઓય ઓય ग्रामीण विकास लक्ष्य कार्यक्रम ग्राम जगत आप जो शकशो सोमवार थी गुरुवार सांजे 5:30 कलाके नमस्कार दर्शक मित्रों हेलो विद्या सेतु मां आपनु स्वागत छे आ एक लाइव फोन इन कार्यक्रम छे जेमा आप हमने फोन करीने अपनी मूंझवण विषय पूछी शको छो हमारा फोन नंबर्स आपने स्क्रीन पर दिखाई रहा छे 0792685381 અને બીજો નંબર છે 0792685316 આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અભ્યાસક્રમોની માહિતી વિશે નિદત બારોટ સાહેબ એક પ્રશ્ન મને એવો થાય કે દરેક જગ્યાએ આજે રિફોર્મ્સની વાતો થઈ રહી છે એ પછી મેનેજમેન્ટ હોય કે એ પછી સરકારની વાત હોય કે એ પછી શિક્ષણની વાત હોય અને એમાં હાયર એજ્યુકેશન એ તો બહુ એવી એક જગ્યા દેખાઈ રહી છે કે જ્યાં રિફોર્મ્સની ખૂબ જ ચર્ચા થઈ રહી છે જી તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિફોર્મ્સ વિશે આપ શું વિચારો છો એકદમ જગદીશભાઈ આપની વાત સાચી છે કોઈ પણ સામાજિક સંસ્થાની વાત કરીએ કે શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ વહીવટી સંસ્થાની વાત કરીએ એમાં એની સાથે સંકળાયેલા જે જે લોકો છે એના પીઅર્સ કહીએ આપણે જેને એને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને વધુમાં વધુ પારદર્શક રીતે અને સારી રીતે વહીવટ ચાલતો હોય એવું એની અનુભૂતિ થાય એની માટે રિફોર્મ્સ આપણે લાવતા હોઈએ છીએ યુનિવર્સિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી મેં આપને કીધું કે માત્ર 40-42 કોલેજથી શરૂ કરીને 326 કોલેજ સુધી આ વિશ્વવિદ્યાલય પહોંચી છે ત્યારે વિદ્યાર્થીઓને એક એક કોલેજે એડમિશન માટે ધક્કા ન થાય જઈને લાઇનમાં ઊભા રહેવાનું ફોર્મ ભરવાના મેરિટ જોવાના અને એક કોલેજમાં ન મળે તો બીજી કોલેજમાં બીજીમાં ન મળે તો ત્રીજી કોલેજમાં આવી રીતે જે પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ મુકાવવું ન પડે એની માટે આ યુનિવર્સિટીએ ઓનલાઈન એડમિશનની વ્યવસ્થા કરી છે એક સાથે વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ મેરિટના ધોરણે દરેક કોલેજમાં લગભગ મેરિટથી પ્રવેશ અપાય એની માટેની અમારી વ્યવસ્થા છે આ અમારું સૌથી મહત્ત્વનું જેને રિફોર્મ કહેવાય એવું છે વિદ્યાર્થીએ વારે વારે ફોર્મ ન ભરવા પડે એક નહીં એક વસ્તુનું રિપીટેશન ન થાય જેને આપણે કહીએ કે વિદ્યાર્થી માટે પ્રવેશ લીધા પછી પરીક્ષા પ્રવેશ પાછી પરીક્ષા પાછા નવા સેમેસ્ટરના પ્રવેશ આ બધી પરિસ્થિતિમાંથી પણ મુક્ત થઈ શકે એ માટે અમે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા કરી છે
આ યુનિવર્સિટીની અંદર છેલ્લા 1.5 વર્ષથી લગભગ 2 વર્ષની ગાળો પૂરો થવા આવ્યો. બધી જ પ્રક્રિયા એડમિશનથી માંડી અને પ્રવેશની પ્રક્રિયા કહો, પરીક્ષાની પ્રક્રિયા કહો, પરીક્ષાના ફોર્મ કહો, ઓનલાઈન બધું ચાલી રહ્યું છે. આ અમારી યુનિવર્સિટીની એક ઓનલાઈન એડમિશનની પ્રોસિજરની ખૂબ મોટી સિદ્ધિ છે. આ યુનિવર્સિટીમાં વન વિન્ડો સિસ્ટમ અમે અપનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે વન વિન્ડો સિસ્ટમથી પણ કામકાજ થાય છે. વિદ્યાર્થીઓને પારદર્શક રીતે કામ થતું હોય એવું લાગે એની માટે ઓફિસ પ્રોસિજરમાં પણ ઘણે અંશે ટ્રાન્સપરન્સી અમે લાવી શક્યા છીએ. વિદ્યાર્થીઓને પ્રવેશ લીધા પછી અને એને રિફોર્મ્સમાં આપણે ગણી શકીએ એવા કે વિદ્યાર્થી PhDમાં આ યુનિવર્સિટીમાં હવે પછી જ્યારે પ્રવેશ લેશે અને જો એ વિદ્યાર્થી નેટસ્લેટ પાસ કરીને આવતો હશે PhD કરવા માટે, તો ગુજરાતની અંદર આ પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જે એને ફૂલ ટાઈમ 5,000 રૂપિયા સ્ટાઇફંડ આપી અને PhD કરાવતી હશે. આવી જ એક અમે રિફોર્મ નવા વર્ષના પ્રવેશમાં દાખલ કરવા જઈ રહ્યા છીએ. અમારી યુનિવર્સિટીએ એની મંજૂરી પણ આપી દીધી કે વિદ્યાર્થી સ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં ફર્સ્ટ હશે અમારા ત્યાં, અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં યુનિવર્સિટી કેમ્પસ ઉપર પ્રવેશ લેવા આવશે તો એને યુનિવર્સિટી માત્ર સ્વાગત કરે છે એટલું જ નહીં, એને 75% જેટલી સ્કોલરશિપ આપવાની છે. અમે એને હોસ્ટેલમાં પણ સ્કોલરશિપ આપવાના છીએ. યુનિવર્સિટીમાં 2, 3, 4, 5 નંબર સ્નાતક કક્ષાએ આવ્યો હોય કોઈ વિદ્યાર્થીનો અને અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા આવે એને યુનિવર્સિટી 50% જેટલી સ્કોલરશિપ આપી અને યુનિવર્સિટીમાં પ્રવેશ આપશે. એટલે આ યુનિવર્સિટીનું એક એવું રિફોર્મ છે કે યુનિવર્સિટીમાં સારી કારકિર્દી ધરાવતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અનુસ્નાતક ભવનમાં આવે અને આ યુનિવર્સિટીમાં એની ઉજ્જવળ કારકિર્દી ઘડીને જાય. આવું અમે એક નવું રિફોર્મ આ વર્ષથી અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ અને June 2013થી એની શરૂઆત પણ કરવાના છીએ. ખૂબ જ સરસ વાત કરી બારોટ સાહેબ આપે. મિત્રો, PhD જેવો અભ્યાસક્રમ આજે જ્યારે ખૂબ જ ખર્ચાળ થઈ રહ્યો છે અને અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કલ્ચર અને આપણે જે જોઈ રહ્યા છીએ ત્યારે ફીસ દિવસે દિવસે દરેક જગ્યાએ વધતી જઈ રહી છે, ત્યારે આ યુનિવર્સિટીનું પગલું મને લાગે છે કે ખૂબ જ સરાહનીય છે કે જે વિદ્યાર્થીઓ નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ કરીને આવે અને અહીંયા PhD અભ્યાસક્રમ મેળવે અને આટલી સરસ સ્કોલરશિપ મળી શકે. આપણે ચર્ચા કરીશું, આપણી વચ્ચે એક મિત્ર જામનગરથી છે, કિશોરભાઈ ધ્રુવ આપણી વચ્ચે જામનગરથી છે. હેલો કિશોરભાઈ. હા સર, મારે એક ક્વેશ્ચન છે. યસ. મેં BSc કરેલું છે, BSc કેમિસ્ટ્રી. ઓકે, તો સર મારે ડિસ્ટન્સમાં MSc કરવું હોય તો થઈ શકે સર? યસ, ચોક્કસ આપણે માર્ગદર્શન મેળવીએ. અને બીજું સર, MPhil અને PhD એ બંનેમાંથી કયું યોગ્ય છે? ઓકે. અને સર ત્રીજો ક્વેશ્ચન છે કે મારા ભાઈએ ડિપ્લોમા કરેલું છે કેમિકલ, તો એને BSc માં એડમિશન લેવું હોય તો મળી શકે? ઓકે, આપણે ચોક્કસ માર્ગદર્શન મેળવીએ. આપણે તમે BSc માં ક્લિયર કર્યું છે ને MSc માં? યસ મેમ. આપનો ફોન કપાઈ ગયો. હા, એમને મેમ MSc કરવું છે, BSc એમણે કર્યું છે. એમને એવું જાણવું છે કે MSc એ કેમિસ્ટ્રી માં એ ડિસ્ટન્સ મોડ થી કરી શકે કે કેમ? ના, ડિસ્ટન્સ મોડ થી કરવાની આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. યસ, MSc મને લાગે છે કે પ્રેક્ટિકલ્સ વગેરે આવતા હોય એટલે. જી, સાયન્સ માં પ્રેક્ટિકલ કરવાના હોય આપણે એ પ્રકારની સુવિધા નથી આપતા. બીજો એમનો પ્રશ્ન હતો કે એમના બ્રધર જે છે એમણે ડિપ્લોમા કર્યું છે અને એ અહીંયા આગળ BSc માં સીધો પ્રવેશ મેળવી શકે કે કેમ, એટલે કે 12મું ધોરણ કદાચ પાસ નહીં હોય ડિપ્લોમા. ઘણી બધી ગુજરાતની બહારની યુનિવર્સિટીઓ એવી જાહેરાત આપતી હોય છે કે અમારા ત્યાં એક્સટર્નલ અથવા ઘેર બેઠા માસ્ટર ડિગ્રીના વિજ્ઞાનના અભ્યાસક્રમો થતા હોય છે. આવી જાહેરાતથી પણ વિદ્યાર્થીઓએ ચેતવાની જરૂર છે. આ પ્રકારના અભ્યાસક્રમો UGC માન્ય કર્યા છે કે નહીં, યુનિવર્સિટીને ડિસ્ટન્ટ એજ્યુકેશન કાઉન્સિલે મંજૂરી આપી છે કે નહીં, આવી વાત જોઈ અને પછી ખાસ કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એક્સટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો. ગુજરાતમાં તો લગભગ કોઈ યુનિવર્સિટીમાં એક્સટર્નલ MSc લેવલના અભ્યાસક્રમો થતા નથી. ઘણી વખત વિદ્યાર્થીઓને ગેરસમજ હોય છે કે આર્ટ્સના અભ્યાસક્રમોની માફક જ એડમિશન લઈ લેતા હોય અને એના કારણે 2-3-4 વર્ષ પછી ખ્યાલ આવે કે આપણે કોઈ ખોટી જગ્યાએ પ્રવેશ લીધો હતો. MPhil અને PhD ભાઈએ વાત કરી, એમાં હવે સમય એવો આવ્યો છે કે એન્ટ્રન્સ ટેસ્ટ આપીને PhD પ્રવેશ મળે છે. લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં આવી જોગવાઈ છે કે MPhil કર્યું હોય એને MPhil વખતે જ એન્ટ્રન્સ ટેસ્ટ આપી દીધો હોય એટલે PhD એને પ્રવેશ સીધો મળી જાય. MPhil કર્યા પછી જો PhD વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો એને સંશોધનનો ખ્યાલ આવી ગયો હોય, એને કયા વિષયમાં PhD કરવા માટે એની પોતાની યોગ્યતા છે એવું એને ખ્યાલ આવી ગયો હોય,
તો આવા સંજોગોમાં એમફિલ કરીને પીએચડી કરવા જાય તો વિદ્યાર્થીને સારું અને ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં મદદરૂપ બનશે. થેન્ક યુ સર. સુરેન્દ્રનગરથી આપણી વચ્ચે વંદનાબેન છે. હેલો વંદનાબેન. હેલો. હા બોલો વંદનાબેન. હું સુરેન્દ્રનગરથી વંદના, ઇગ્નો યુનિવર્સિટીમાંથી એમબીએ વિથ ફાઇનાન્સ કર્યું છે. તો મારે એમફિલમ કરવું હોય તો કેટલા પર્સન્ટેજ જોઈએ અને કયા સબ્જેક્ટ પર કરી શકું? ઓકે, એમફિલના એડમિશન માટે વંદનાબેન તમારે 55% જોઈએ અને તેના માટે તમારે જ્યારે અમારી યુનિવર્સિટીની જાહેરાત આવે તે વખતે તમારે એને એક્ઝામ ક્લિયર કરવાની થાય ને ત્યાર પછી આપને એડમિશન મળી શકશે. અને હમણાં જ મેડમે કહ્યું હતું થોડા સમય પહેલાં એમ મિત્રો, નોર્મલી વર્ષની શરૂઆત એટલે કોઈ પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશન માટે જૂન મહિનો આપણે ગણી શકીએ ત્યારે આ જાહેરાત સામાન્ય રીતે આવતી હોય છે, એટલે આપ ત્યારે ચોક્કસ અપ્લાય કરી શકો. મિત્રો, ભારોટ સાહેબે જે વાત કરી એમાં સહેજ આપને ધ્યાન દોરી દઉં. ખાસ આપને ભારપૂર્વક જણાવવા માગું છું કે જ્યારે આપ કોઈ પણ એવી જાહેરાત વાંચો કે આપને ડિસ્ટન્સથી અથવા તો કોઈ પણ ખૂબ જ સરળતાથી કોઈ જગ્યાએથી કોઈ ડિગ્રી મળી જાય છે તો મિત્રો, પરિશ્રમ વગર મળતી વસ્તુ જે પણ હોય એ ચોક્કસ બહુ ચકાસીને લેવી જોઈએ. અને ખાસ કરીને એવા અભ્યાસક્રમો કે જ્યાં યુજીસી, એઆઈસીટી, ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ આવી કોઈ પણ કાઉન્સિલની મંજૂરીની જરૂરિયાતો હોય ત્યાં ચોક્કસ ચકાસી લેવું જોઈએ, તપાસી લેવું જોઈએ અને પછી જ એડમિશન મેળવવું જોઈએ, નહીંતર પાછળથી આપણને પછતાવાનો વારો આવી શકે. હમણાં તો જગદીશભાઈ એવું ચાલે છે કે ખાસ કરીને પીએચડીમાં વિદ્યાર્થીઓને ગુજરાતમાં આપણી થોડી ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે, ખૂબ સારી રીતે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, એના પરિણામ આવે, કોર્સવર્ક થાય, કોર્સવર્ક પછી એને આરડીસી થાય રિસર્ચને કાઉન્સિલમાં અને ત્યારબાદ એનું રજિસ્ટ્રેશન થાય. આમાં વિદ્યાર્થીઓને થોડીક અટપટી પ્રક્રિયા લાગે પણ યુજીસી આને જ્યારે કમ્પલસરી કરી છે ત્યારે ગુજરાતની બધી યુનિવર્સિટીઓને ફોલો કરવાનું શરૂ કર્યું છે. વેરી ટ્રુ. આપણી આજુબાજુના કેટલાક રાજ્યોમાં કેટલીક યુનિવર્સિટી સીધા જ આવા પ્રવેશ આપવાનું શરૂ કરે છે. વિદ્યાર્થીઓ આમાં ઘણા અંશે ગેરમાર્ગે દોરાય છે. એમને અહીંયાથી એવું કહેવામાં આવે કે એન્ટ્રન્સ ટેસ્ટ પણ આપવાની જરૂર નહીં, કોર્સવર્ક પણ કરવાની જરૂર નહીં, ગાઈડ પણ તમારા વિસ્તારમાંથી તમે શોધી લો અને અમે સીધી જ એને પદવી આપી દઈશું. એટલે આપે સાચું કીધું, પરિશ્રમ વગર ક્યાંક પદવી આપવાની પ્રક્રિયા જે ચાલી રહી છે એના કારણે પણ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે અને ઘણી વખત આ રીતે મેળવેલી પદવી 2-4 વર્ષ પછી આપણે જોબમાં જોઈન્ટ થયા હોઈએ ત્યારે અથવા જોબ મળી ગયા પછી માન્ય નથી એવું આપણને ખ્યાલ આવે અને આપણે કાં તો જોબ ગુમાવવાનો વારો આવે ને કાં પદવી ગુમાવવાનો વારો આવે, આવું કંઈ ન થાય એની માટે પણ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. યસ સર, ખરેખર મને લાગે છે કે મિત્રોને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. વિસનગરથી આપણી વચ્ચે એક મિત્ર છે હિમેશભાઈ રાવલ કરીને. મિત્ર, આપનો શું પ્રશ્ન છે? સર થેન્ક યુ. હું ડીડી ગિરનારનો આભાર માનું છું કે આ મહત્વનો કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને અહીંયા ઉપસ્થિત મહેમાનોનો પણ હું આભાર માનું છું કે બહુ સરસ માહિતી આપી રહ્યા છીએ. થેન્ક યુ. હું સર એટલું જાણવા માંગુ છું કે આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરસ કાર્યક્રમને અભ્યાસક્રમ ચાલે છે પણ અવારનવાર વિદ્યાર્થીઓને ઘણીવાર તકલીફ પડતી હોય છે, જેમાં કોલેજમાં મેનેજમેન્ટ પરથી ઘણીવાર સ્પષ્ટ માહિતી નથી મળી શકતી, તો યુનિવર્સિટીની વેબસાઇટ અથવા કોઈ હેલ્પલાઈન નંબર કે મેલ દ્વારા માહિતી મળી શકે એવી ભવિષ્યમાં સુવિધા થઈ શકે ખરા, એ મારો પ્રશ્ન હતો. અને બીજો પ્રશ્ન એ હતો કે જે ફીસ ઉઘરાવવામાં આવે છે ચાહે સેલ્ફ ફાઇનાન્સ હોય ગવર્મેન્ટ કોલેજ હોય, તો એનું જે સ્ટ્રક્ચર છે ફીનું એ ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકવામાં આવી શકે ખરું? મે બી પોસિબલ હતો એટલું જરા કરી શકો તો આભાર તમારો. થેન્ક યુ હિમેશભાઈ આપના સૂચનો માટે. હા, મને લાગે છે કે હિમેશભાઈના આપણને સૂચનો ખૂબ જ આવકાર્ય છે. પરંતુ હિમેશભાઈ, અહીંયા એક થોડોક અમારી પાસે સમય હાલ ઓછો છે, નાનકડા વિરામ પછી આપણે પાછા આવીએ અને આપના પ્રશ્નોનો ચોક્કસ ઉત્તર અને સમાધાન આપીશું. એટલે ખૂબ જ નાનકડા વિરામ પછી આપણે મળીએ છીએ. નાદ એક વાગતો હાથમાં કરતાલ જ્ઞાને ચમકે એનું બાલ, તંબુર દેતો જાય તાલ નૈને હસતો નંદનો લાલ, કલમે નીત રે ગોપાલ ભક્તિ રસની જલે મશાલ, ભણે નરસૈયો જે ચાલો એ જાણીએ, નાદ બ્રહ્મ શબ્દ સુર સંગે માણીએ, નાદ બ્રહ્મ શબ્દ સુર સંગે માણીએ,
सगड़ो सरल करे गवैयो सगड़ो सरल करे गवैयो वेद वेदांत बने नरसैयो वेद वेदांत बने नरसैयो 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 बने नरसैयो थोड़ा दिन पहले थे ना मारे एक अधिकारी है मन बोला मन के जड़ाम भाई काले ऑफिस केम नता आया मैं कहतो साहेब તમે બહાર જે બોર્ડ માર્યું છે ને એના કારણે આ બધી તકલીફ થાય છે હું ઓફિસ આવ્યો હતો પણ બોર્ડ વાંચી ઘરે જતો બોર્ડ ઉપર શું લખ્યું હતું બોર્ડ પર લખ્યું હતું કામ સિવાય બેસવું નહીં નમસ્કાર દર્શક મિત્રો હેલો વિદ્યા સેતુમાં આપનું પુનઃ સ્વાગત છે આ વિદ્યા સેતુ એ દૂરદર્શને બનાવેલો યુનિવર્સિટી અને આપની વચ્ચેનો એક સેતુ છે હમણાં જ આપણને એક પ્રશ્ન અને એક સજેશન આપવામાં આવ્યું હિમેશભાઈ રાવલ દ્વારા તો મેડમ આપનું એ વિશે શું કહેવું છે હિમેશભાઈ યુનિવર્સિટી દ્વારા એક વેબસાઇટ તૈયાર કરવામાં ઓલરેડી આવેલી છે અને તેમાં યુનિવર્સિટીના વિવિધ સર્ક્યુલરો કે એની જે કંઈ નોટિસો હોય કે એડમિશન પ્રોસિજર તેના ફોર્મ ડાઉનલોડ કરવાના હોય આ બધી જે માહિતી છે એ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી આપને મળી શકશે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એમાં જે કંઈ યુનિવર્સિટીનું અપડેટ થતું હોય જેમ કે વિવિધ સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય વિદ્યાર્થીઓએ કે એક્ઝામ્સનો ટાઈમ ટેબલ હોય કે આ વર્ષે યુનિવર્સિટીએ જે બારકોડ સિસ્ટમ દાખલ કરી તો એને કેવી રીતે એપ્લાય કરવું એ અંગેની બધી જે વિગતો છે એ બધી વિગતો મૂકવામાં આવી છે અને યુનિવર્સિટીની વેબસાઇટનું નામ છે www.ngu.ac.in આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી આપને યુનિવર્સિટીની લગભગ બધી જે માહિતી છે એ માહિતી આપને મળી શકશે થેન્ક યુ મેમ અને જગદીશભાઈ હિમેશભાઈની વાતમાં આપણે થોડોક ઉમેરો કરીએ હિમેશભાઈનું એવું કહેવું હતું કે કોલેજના ફીના ધોરણ અને એની કોલેજની કેટલીક વિગત વિદ્યાર્થીઓને મળી શકે વેબસાઇટ ઉપરથી અથવા વિદ્યાર્થીઓને મળી શકે એની માટે હિમેશભાઈ આ વર્ષના જે પ્રવેશ શરૂ થવાના છે એમએસસીના હોય કે એમએસડબલ્યુના હોય એમઆરએસના હોય એમએસસી આઈટીના હોય કે બીએડ એમએડના હોય આની માટે યુનિવર્સિટીએ ઓનલાઈન એડમિશન જે પ્રોસેસ ચાલુ કરી છે આગામી 11 તારીખથી ઓનલાઈન એડમિશનના ફોર્મ ભરાવવાની શરૂઆત થશે એમાં આપે જે વાત કરી એમ હેલ્પ લાઇનનો પણ નંબર આપવામાં આવ્યો છે આ હેલ્પલાઇન આખો દિવસ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે વિદ્યાર્થીને ફોર્મ ભરવાથી શરૂ કરીને કોલેજની બધી જ માહિતી આ હેલ્પલાઇન ઉપરથી આપવામાં આવશે એટલું જ નહીં આ વખતે આ યુનિવર્સિટીએ પહેલી વખત ઈ બ્રોશર શરૂ કર્યું છે વેબસાઇટ ઉપર આપ જશો એટલે આપને કયા વિષયમાં પ્રવેશ લેવો છે એ વેબસાઇટની લિંક ઉપર આપ જાઓ એટલે એ વિષયને લગતી આ યુનિવર્સિટીની અંદર કેટલી કોલેજો છે એ કોલેજમાં વિદ્યાર્થીઓમાં ભાઈઓ બહેનોને એડમિશન આપવામાં આવે છે કે માત્ર ભાઈઓને કે માત્ર બહેનોને એ ઉપરાંત ત્યાંની શું વ્યવસ્થા છે ત્યાંનું ફીનું ધોરણ શું છે ત્યાં હોસ્ટેલની સુવિધાઓ છે કે નહીં કોલેજનો સમય શું છે એ કોલેજના પ્રિન્સિપાલ કોણ છે કોલેજ વિશેની કેટલીક માહિતી આટલું જ નહીં પણ છેલ્લે જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં એ કોલેજના પહેલાં 5 ટોપર વિદ્યાર્થીઓ કોણ છે અને એના પર્સન્ટેજ કેટલા છે આટલા સુધીની ઝીણી ઝીણી માહિતી એ બ્રોશરમાં અમે આપવાના છીએ આપને 11/4 જ આ માહિતી વેબસાઇટ ઉપર મળી રહેશે અને તમામ માહિતી આપ કહો છો ફી સહિત એ ઉપરાંત આ વધારાની માહિતી પણ અમે આપવાના છીએ થેન્ક યુ વેરી મચ સર
મિત્રો, મને લાગે છે કે આપને ખૂબ જ સુંદર માહિતી મળી હશે. અને ખરેખર મિત્રો, આ યુનિવર્સિટીની વેબસાઇટ આપ જોશો તો આપને એમાંથી ઘણી ઉપયોગી માહિતી મળી શકશે, અને જે આપને ઘણી બધી રીતે ઉપયોગી થશે. યુનિવર્સિટીના જે મુખ્ય કાર્યો હોય છે, એમાંનો શિક્ષણ આપવાનું કાર્ય એટલે કે વિવિધ અભ્યાસક્રમો ચલાવવાનું કાર્ય, પરીક્ષા લેવાનું કાર્ય, અને એ સિવાય જે સૌથી મોટું એક પ્રદાન કરવાનું ફિલ્ડ છે અથવા તો કાર્ય કરવાનું છે, એ છે રિસર્ચ. તો મેડમ, રિસર્ચ વિશે ખાસ કરીને આપની યુનિવર્સિટીમાં શું કામ થઈ રહ્યું છે? અમારી યુનિવર્સિટીમાં રિસર્ચ માટે એક બેઝિક પાયા તરીકે એમફિલ અને પીએચડીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. અત્યાર સુધી યુનિવર્સિટીના પ્રારંભકાળથી અત્યાર સુધીમાં 1,035 વિદ્યાર્થીઓને અમે પીએચડીની પદવી આપેલી છે, અને એ ઉપરાંત જે વિવિધ નવ ફેકલ્ટીમાં જે પીએચડી છે એ પીએચડી કરવામાં આવે છે, જેમાં આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, ફાર્મસી જેવા ટેકનિકલ જે પ્રોફેશનલ કોર્સીસ છે, એજ્યુકેશન, આ શારીરિક શિક્ષણ અને આવા બીજા બધા જે વિષયો છે એ બધા ફેકલ્ટીમાં, રૂરલ સ્ટડીઝ બધી ફેકલ્ટીમાં જે પીએચડીની જે જોગવાઈ છે એ જોગવાઈ કરવામાં આવી છે. અને હાલમાં અમારી યુનિવર્સિટીમાં લગભગ 800 જેટલા જે વિદ્યાર્થીઓ છે એ પીએચડી માટે રજીસ્ટર થયેલા છે, અને એના માટે જે બારોટ સાહેબે કહ્યું તેમ અમે એના માટેની એન્ટ્રન્સ ટેસ્ટ લઈએ છીએ, અને એન્ટ્રન્સ ટેસ્ટમાં ક્લિયર થયા પછી જે વિદ્યાર્થીઓ છે એણે કોર્સ વર્ક કરવાનું હોય છે, અને તે પ્રમાણે એને એડમિશનની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થાય ત્યાર પછી એનું રજીસ્ટ્રેશન અમે કરાવતા હોય છે. આ વાત થઈ સ્ટુડન્ટ્સને જેને પીએચડી કરવું છે તેના માટેની, અને જે અગાઉ વાત કરી ગયા તેમ જે એમફિલમાં જો એન્ટ્રન્સ લીધો હોય અને જો એમફિલ કર્યું હોય તેને પીએચડીના એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત નેટ સ્લેટ જેણે ક્લિયર છે તે લોકોને પણ પીએચડીના એન્ટ્રન્સ ટેસ્ટમાંથી અમે અમારી યુનિવર્સિટી મુક્તિ આપે છે. વિદ્યાર્થીઓની સાથે સાથે અમારી યુનિવર્સિટીમાં ટીચર્સ ફેકલ્ટીઝ જે છે એ ટીચિંગ ફેકલ્ટી પણ રિસર્ચ ઓરિએન્ટેડ છે, અને અમને જણાવતા આનંદ થશે કે અત્યાર સુધીમાં ઘણા બધા અમારા સંશોધન પ્રોજેક્ટો થયા છે, પરંતુ ગયા વર્ષે યુજીસી દ્વારા 21 અમારા ટીચર્સને મેજર અને માઇનર રિસર્ચ પ્રોજેક્ટ્સની લગભગ આપણે ધ્યાનમાં આવ્યું છે તે પ્રમાણે 1.5 કરોડ જેટલી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ યુજીસી તરફથી અમારી યુનિવર્સિટીને મળી છે. અને યુજીસી ઉપરાંત ડીએસટી છે, ગુજકોર્સ છે, જીએસબીટીએમ છે, આવી અનેક વિવિધ જે એજન્સીઓ છે જે સાયન્સ માટે ફંડિંગ કરે છે, ICSSR છે, એના દ્વારા પણ અમારી જે ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીઝને રિસર્ચ પ્રોજેક્ટ મળ્યા છે. એટલે અત્યારે અમારી પાસે 30 જેટલા મેજર માઇનર જેવા અને બીજી બધી એજન્સીસ દ્વારા જે અભ્યાસક્રમો જે રિસર્ચ પ્રોજેક્ટ છે એ રિસર્ચ પ્રોજેક્ટ મળ્યા છે. અને આ રિસર્ચને વધુ વેગવંતુ બનાવી શકાય, સમાજમાં અમે ઉપયોગી બની શકીએ, અને એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ લિંકેજ કરી શકીએ, વિદ્યાર્થીઓને રિસર્ચની સાથે સાથે પ્લેસમેન્ટ આપી શકીએ એ માટે અમે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના કોર્સીસ ચલાવીએ છીએ, અને એની વિદ્યાર્થીઓ ઇક્વિપમેન્ટ વધારે સારી રીતે ઉપયોગ કરી શકે તેના માટે સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ફેસિલિટીઝ પણ અમે લોકોએ ઊભી કરી છે, અને તેના દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ વધુ ને વધુ રિસર્ચ ઓરિએન્ટેડ બને તેના માટેના યુનિવર્સિટીના પ્રયત્નો રહ્યા છે. મેમ, મોરબીથી આપણી વચ્ચે એક મિત્ર છે, અજયભાઈ. હેલો અજયભાઈ. હા, આપને શું મૂંઝવણ છે મિત્ર? હું ધોરણ 12 ની મેં અત્યારે પરીક્ષા આપી. ઓકે. હવે મારે આર્કિયોલોજી ક્ષેત્રે આગળ જવું છે. આર્કિયોલોજીનો સ્પેશિયલ અમારે ત્યાં કોઈ અભ્યાસક્રમ નથી, પરંતુ આર્કિટેક્ટનો જે અભ્યાસક્રમ છે એમાં એને અમે અભ્યાસક્રમમાં થોડો જોડી લીધો છે, અને એટલે આર્કિયોલોજીના જે સ્ટુડન્ટ છે એ પણ અમારે ત્યાં એ અભ્યાસ કરવા માટે આવે છે. મેડમ, આપણે રિસર્ચની હમણાં જે વાત કરી એ રિસર્ચ જે આપણા ત્યાં થઈ રહ્યું છે એ સિવાય મને લાગે છે કે એ રિસર્ચને મદદ કરવા માટે કંઈક CIMF આપે એવી વાત કરી, તો બારોટ સાહેબ મને ખાસ જાણવાની ઈચ્છા થાય કે આ CIMF શું છે? મેડમે જે વાત કરી કે રિસર્ચને છેવટે સંશોધન કોની માટે, સંશોધન હંમેશા સમાજના બેટરમેન્ટ માટે હોય, પછી એ સોશિયોલોજિકલ સંશોધન હોય, હ્યુમેનિટીઝના સંશોધનો હોય કે વિજ્ઞાનના સંશોધનો હોય. ખાસ કરીને વિજ્ઞાનના સંશોધન કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી એ હોય છે
કે એમને સંશોધન કરવા માટેના વિવિધ ઇક્વિપમેન્ટ્સ ખૂબ મોંઘા હોય છે. અમારી યુનિવર્સિટીને લાગે એવું કે ત્યાં સુધી આ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ફેસિલિટી એક એવું બેકગ્રાઉન્ડ પૂરું પાડે છે કે જેમાં વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝને કેવા પ્રકારના સંશોધનોની જરૂરિયાત છે, એના સેમ્પલિંગ કેવી રીતે કરવા, એને સેમ્પલ લાવીને એની ઉપર ટેસ્ટિંગ કેવી રીતે કરવું, એની આ કોમન ફેસિલિટી એટલા માટે છે કે ફાર્મસી, લાઈફ સાયન્સ, કેમેસ્ટ્રી આ બધા જુદા જુદા અભ્યાસક્રમોને એક તાંતણે તાળ જોડીને સંશોધનને સમાજ સુધી પહોંચાડી શકાય એની એક ફેસિલિટી ઊભી કરેલી છે અને એ આ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ફેસિલિટી છે. યસ, એટલે એમાં એક વસ્તુ મારે થોડીક ઉમેરવી છે જગદીશભાઈ, કે જે બારોટ સાહેબે વાત કરી તેમ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટી છે એની પાછળનો હેતુ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ એના માટેના મોંઘા સાધનો દ્વારા પોતે એમફિલ પીએચડી કરતા હોય તો એના માટેના ઇક્વિપમેન્ટ અમે યુનિવર્સિટી પૂરા પાડી શકીએ, ફેકલ્ટીઝ પાસે જે રિસર્ચ પ્રોજેક્ટ્સ આવતા હોય છે એ રિસર્ચ પ્રોજેક્ટ્સમાં પણ જે ફેકલ્ટીઝ છે ઇક્વિપમેન્ટનો યુઝ કરી શકે અને એની સાથે સાથે સોસાયટીને અનુરૂપ જે રિસર્ચ પ્રોજેક્ટ છે એ વધારે સારી રીતે થઈ શકે એના માટેના અમારા પ્રયત્નો છે અને એના માટે અમારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ ટેસ્ટિંગ માટે અમારી પાસે આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર ગુજરાત જે યુનિવર્સિટી ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એ એગ્રીકલ્ચર બેઝ છે. આપણી પાસે એગ્રીકલ્ચર યુનિવર્સિટી સમગ્ર ગુજરાતમાં ચાર છે, પરંતુ એ સિવાયના પણ ઘણા બધા ટેસ્ટિંગ જે છે એ ટેસ્ટિંગ આપણે સરળતાથી અને ઓછી કિંમતે કરી શકીએ કે જેથી આપણે જે વિદ્યાર્થીઓ સોરી સમાજ માટે જે ગ્રાહક સુરક્ષાના જે અધિકારો છે અને જે ગ્રાહક સુરક્ષા માટેના જે પ્રશ્નો ઊભા થતા હોય છે એના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ મને લાગે છે કે જો સમાજમાં આવી રીતે યુનિવર્સિટી લેવલ ઉપર કરવામાં આવે તો સોસાયટીને આપણે ઘણું બધું ઉપયોગી થઈ શકે ને જે પ્રજા આ ખોટા એનાથી જે છેતરાતી હોય છે વસ્તુઓથી એ છેતરાઈ ન શકે એવો પણ અમારો એક હેતુ છે અને એ સંદર્ભમાં અમારા ભાવિ આયોજનમાં કે સેન્ટર ફોર રિસર્ચ એક્સેલન્સ એક અમે શરૂ કરવા તરફ જઈ રહ્યા છે કે જેથી ઇન્ડસ્ટ્રીઝ, સોસાયટી, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીને ફેકલ્ટીઝ બધાને અનુરૂપ સંશોધનો થઈ શકે અને જે ભવિષ્યમાં ઉપયોગી હોય એ પ્રકારના આપણે અભ્યાસક્રમોની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ વિદ્યાર્થીઓને મળે એ આ અમારા સંશોધન સેન્ટરનો એક હેતુ છે. યા, થેન્ક યુ મેમ. આપણી વચ્ચે વિસનગરથી એક મિત્ર છે, ધીરેનભાઈ પ્રજાપતિ. હેલો ધીરેનભાઈ. હા નમસ્કાર સર. નમસ્કાર, આપનો શું પ્રશ્ન છે? સર, મેં એમફાર્મ કરેલું છે અને ઇન્ડસ્ટ્રીનો લગભગ 4 વર્ષનો એક્સપિરિયન્સ છે મારે. ઓકે, તો મારે એ જાણવું છું કે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ પીએચડીની શું ફેસિલિટી છે અને એના જોડે સ્ટાઇપન્ડ કે બધું શું ફેસિલિટી છે એ જાણવું છું. ફાર્મસી રિલેટેડ? યસ. આપણે એમફાર્મમાં જે પીએચડીની જોગવાઈ આપણે ત્યાં છે અને અત્યારે ફાર્મસી ક્ષેત્રે લગભગ 60 જેટલા જે વિદ્યાર્થીઓ છે એ પીએચડી કરી રહ્યા છે. આ આમાં બંને પ્રકારની જોગવાઈઓ છે. પાર્ટ ટાઈમ તમારે કરવું હોય તો પણ કરી શકો છો અને ફૂલ ટાઈમ કરવું હોય તો પણ કરી શકો છો અને એના માટે ગવર્મેન્ટની જે સ્કોલરશીપ છે એ ગવર્મેન્ટ સ્કોલરશીપ આપ મેળવી શકો છો. થેન્ક યુ મેમ. મિત્રો, મને લાગે છે કે આપણને અનેકવિધ વિષયો અને યુનિવર્સિટીની કાર્યપ્રણાલી એમને આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે હેમચંદ્રાચાર્ય જેના નામથી સુશોભિત છે એ યુનિવર્સિટીની વિશેષતાઓ વિશે ખૂબ જ સુંદર માહિતી મળી રહી છે. પરંતુ ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. એક નાનકડા વિરામ પછી પાછા આપણે મળીએ છીએ. કેટલા દીકરા, મને કે 5. મેં કીધું તો એ આનંદ લે રહી છે, મને કે બધાય જેલમાં છે. આ
ઘડિયાળના કાંટે દોડનારી ગૃહિણીને બે પળની સ્મિત આપતો જ કાર્યક્રમ એટલે સ્માર્ટ ગૃહિણી. માટે આપણે મળતા રહીશું નવા ઘરે નવી ગૃહિણીઓ સાથે નવી ગેમ લઈને. અવનવી વાનગીઓની સ્વાદની છેલ્લી રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. સ્વાદના સફરમાં આપણે મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, હેલો વિદ્યા સેતુમાં આપનું પુનઃ સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અભ્યાસક્રમો વિશે. મિત્રો, આ યુનિવર્સિટી એક એવો અનોખો અભ્યાસક્રમ ચલાવે છે કે જેનું નામ સાંભળીને આપણને આનંદ આવશે. બારોટ સાહેબ, એક ફિલ્મ અને ટેલિવિઝન એક્ટિંગ વિશે આપણો એક અભ્યાસક્રમ છે, એની માહિતી આપશો. જગદીશભાઈ, આ જે ખાસ કરીને યસ સર સ્પોર્ટ્સના અભ્યાસક્રમો હોય અથવા ફિલ્મના, ટેલિવિઝનના, ડ્રામાના અભ્યાસક્રમો હોય, જે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પોતાની કારકિર્દી ઘડવા માગતા હોય એ લોકો શાળા કક્ષાએથી જ લગભગ એની સાથે એમનું જોડાણ થયેલું હોય. રમતગમત ક્ષેત્રે પણ એ છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણમાં આવે ત્યારથી રમતગમતમાં પરોવાઈ જાય. એનાથી એને એવું થતું કે એનું રમતગમતમાં નિપુણ સુધી કદાચ ન પહોંચી શકે તો એનું અભ્યાસક્રમ પણ બગડતો અને એને પદવી પણ ન મળતી. આ સ્થિતિ થતી. આપણા જ આવા જ એક ડ્રામા કે ફિલ્મના અભ્યાસક્રમો છે કે વિદ્યાર્થી એક્ટિંગમાં જાય, ડ્રામામાં જાય, ટેલિવિઝનમાં જાય તો એમાં એની કારકિર્દી બનાવતા જતાં ક્યાંક અભ્યાસક્રમમાં પાછળ રહી જતો. યુનિવર્સિટીએ એક એવી પહેલ કરી કે ફિલ્મને ડ્રામામાં પોતાની કારકિર્દી પણ બનાવે અને એની સાથે સાથે એને સ્નાતક, અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમનો લાભ પણ મળે. એટલે વિદ્યાર્થી પોતાની કારકિર્દીની સાથે એક પદવી પણ મેળવતો હોય અને આ પદવી એને બે જગ્યાએ ઉપયોગી થાય. જો એની કારકિર્દીમાં એ સફળ થાય અને સારું ડ્રામા કે સારા ફિલ્મમાં કામ કરી શકતો હોય એની સાથે સમાંતર રીતે, ધારો કે એમાં એની સફળતા પૂરી કક્ષાએ નથી પહોંચી શકતી તો એની પાસે સ્નાતક, અનુસ્નાતકની આ જ પ્રકારના અભ્યાસક્રમની પદવી હોય તો એ ક્યાંય કોમ્પિટિટિવ પરીક્ષા પાસ કરી શકે, પોતે આ વિષયનો સ્નાતક છે એવું કહી શકે, પોતે આ વિષયમાં અનુસ્નાતક પૂરા કર્યા પછી રિસર્ચ કરીને, સંશોધન કરીને પીએચડી સુધી મેળવી શકે. માટે આ પ્રકારની વ્યવસ્થા આ યુનિવર્સિટીએ કરી છે અને આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવતી ગુજરાતની આ એકમાત્ર વિશ્વવિદ્યાલય છે. થેન્ક યુ સર. મેડમ, આ અભ્યાસક્રમની જે ભારોટ સાહેબે વાત કરી એ ક્યાં ચાલે છે, ક્યારે એડમિશન થાય અને શું એલિજિબિલિટી હોય? આ જે અભ્યાસક્રમ છે એ ગાંધીનગર ખાતે સિટી પલ્સ, કે જેનાથી કોઈ અજાણ નથી, એ ત્યાં આગળ આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. અને આ અભ્યાસક્રમનો જો પ્રવેશ મેળવવો હોય તો એ જે તે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કર્યું હોય, ગમે તે ફિલ્ડનો હોય, એ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ગમે તે ફેકલ્ટીનો હોય, તે આમાં પ્રવેશ મેળવી શકે છે. અને એના માટેની જાહેરાત આપવામાં આવતી હોય છે યુનિવર્સિટીની, તેની સાથે સાથે જ એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ એની જાહેરાત આપવામાં આવે છે. અને આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્સ્ટિટ્યૂટમાં એની જાહેરાત આવે, આપ એના માટેનો પ્રવેશ લઈ શકો છો. બીજું, આ જે છે એ માસ્ટર્સ અને યુજી લેવલ એટલે કે સ્નાતક અને અનુસ્નાતક બંને કક્ષાના આ જે અભ્યાસક્રમો છે એક્ટિંગના ચલાવવામાં આવે છે, કે જે થિયરી કરતાં પ્રેક્ટિકલ
વધારે ચાલે છે અને એ રીતે એ એક્ટિંગમાં કે ડ્રામામાં કોઈ પણ વ્યક્તિએ કારકિર્દી કરાવી અને આજે આપણે જાણીએ છીએ કે મીડિયાનો જમાનો છે અને જ્યારે ટીવી સિરિયલોમાં આટલા બધા લોકો આવતા હોય છે તો જે વિદ્યાર્થીઓને કે અથવા જે યુવાનોને આ લાઇનમાં જવું છે એને જો કોઈ પદવી મેળવવી હોય તો એક પૂના ઇન્સ્ટિટ્યૂટ કે જે કોઈ પદવી યુનિવર્સિટી દ્વારા નથી મેળવતું પણ એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે જ્યારે આપણે ગુજરાતમાં આ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની જે પદવી છે આપણે આપીએ છીએ થેન્ક યુ મેમ ડીસાથી આપણી સાથે એક મિત્ર છે મહેન્દ્રભાઈ દેસાઈ આપણી વચ્ચે છે હેલો મહેન્દ્રભાઈ હેલો નમસ્કાર સર નમસ્કાર આપની શું મૂંઝવણ છે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ યસ આપણે બારોટ સાહેબની ક્વેશ્ચન છે કે હું 12મા ધોરણની પરીક્ષા આપી છે અને જો બીસીએ ની અંદર યુનિવર્સિટી ની અંદર એડમિશન લેવું હોય ઓકે તો અને એની અંદર બીસીએ ના અભ્યાસક્રમો વિશે થોડી વિસ્તૃત માહિતી આપશો ચોક્કસ મહેન્દ્રભાઈ બારોટ સાહેબ મહેન્દ્રભાઈ ધોરણ 12 પછી કમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમોની વાત કરીએ આપણે માત્ર બીસીએની કરીએ એની સાથે સાથે આ યુનિવર્સિટીમાં 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટીનો અભ્યાસક્રમ ચાલે છે જેમાં વિદ્યાર્થીને 3 વર્ષ પછી બીએસસી આઈટી અને 2 વર્ષ પછી એમએસસી આઈટી એમ ઇન્ટિગ્રેટેડ 5 યર્સનો એમએસસી આઈટીનો પ્રોગ્રામ છે આ જ પ્રમાણે આપે કીધું એમ 3 વર્ષનો બીસીએનો પણ અભ્યાસક્રમ છે આમાં ધોરણ 12 વિજ્ઞાન અને વાણિજ્ય બંને વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે અભ્યાસક્રમની વિગત આપું તો જે આપણે એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં વધુ પડતું ઊંડાણ અને રિસર્ચને નો ભાગ આવે એના કરતાં થોડોક ઓછો પણ કોમ્પ્યુટરમાં એપ્લિકેશનનો ભાગ બીસીએમાં આવે કે કયા પ્રકારના સોફ્ટવેર અવેલેબલ છે કયા પ્રકારના પ્રોગ્રામ અવેલેબલ છે અને એને કેવી રીતે એપ્લાય કરી શકાય આ પ્રમાણેનો અભ્યાસક્રમ સામાન્ય રીતે બીસીએમાં કરાવવામાં આવતો હોય છે પણ આપ ધોરણ 12માં છો ત્યારે એટલું ચોક્કસ કહું આપની પાસે માત્ર બીસીએ નહીં બીસીએ ઉપરાંત એમએસસી આઈટીનો ઇન્ટિગ્રેટેડનો અભ્યાસક્રમનો વિકલ્પ પણ ખુલ્લો છે થેન્ક યુ સર મેડમ આપણી જે યુનિવર્સિટી છે એ ગુજરાતમાં તો આ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે પરંતુ અત્યારે જ્યારે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ ત્યારે હંમેશા વૈશ્વિક કક્ષા સાથે આપણે એને કમ્પેર કરતા હોઈએ છીએ તો આપણા ઇન્ટરનેશનલ લિંકેજીસ આ યુનિવર્સિટીના કોઈ ખરા જી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દરેક જગ્યાએ ગ્લોબલાઇઝેશનની વાત ચાલે છે અને શિક્ષણના ક્ષેત્રમાં પણ એનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે તમારે જો તમારી કેરિયર બનાવવી હોય અને જો તમારી યુનિવર્સિટીનું ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે જુદી જુદી ઇન્ડસ્ટ્રી સાથે કે ફોરેનની યુનિવર્સિટીઓ સાથે પણ લિંકેજીસ કરવું પડે અને એ માટે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે જેમ કે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી છે જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી છે અને એ ઉપરાંત ડિમોન્ટ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ ભૂતાન આવી ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે આપણે નેધરલેન્ડની યુનિવર્સિટી સાથે આ બધા ઇન્સ્ટિટ્યૂટની સાથે અને યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે અને કેલિફોર્નિયા અને જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાંથી લગભગ 50-60 વિદ્યાર્થીઓ પોતાના રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે ત્યાં ગયા છે અને જેને કારણે ત્યાં આગળ એ પોતાનો રિસર્ચ પ્રોજેક્ટ કરી અને પાછા આવે કે જેને કારણે એમને જે જોબના કે પ્લેસમેન્ટની જે શક્યતાઓ છે એ ખૂબ વધી જતી હોય છે આ ઉપરાંત જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી કે બીજી યુનિવર્સિટીઓ છે એ જો વિદ્યાર્થી ત્યાં ભણવા જાય તો એને ફીમાંથી પણ કન્સેશન આપે છે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓને વિઝા મેળવવામાં પણ ઘણી અનુકૂળતા થતી હોય છે ફોરેનની યુનિવર્સિટી ઉપરાંત જે યુનિવર્સિટી છે એ ઘણી બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો સાથે જોડાયેલી છે જેમ કે યુરોપનું નેધરલેન્ડનું સેન્ટર ફોર બાયોનેટ જે છે એ સેન્ટર સાથે એશિયામાંનું આ પ્રથમ સેન્ટર છે આપણી યુનિવર્સિટીએ પ્રાપ્ત કરેલું એશિયામાં આપણી પ્રથમ યુનિવર્સિટી છે કે જેમાં આ સેન્ટર છે અને સમગ્ર વિશ્વમાં એવી ફક્ત 8 કન્ટ્રીઝ છે કે જે આ બાયોનેટ સેન્ટર જોડાયેલું છે જેમાં આપણા બાયોટેક ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસરો છે એ જોડાયેલા છે એટલે આવી રીતે એ સિવાય ઘણા બધા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો સાથે આપણે જેમ કે યુનિવર્સિટીમાં હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ ચલાવવામાં આવે છે તો હોસ્પિટલ મેનેજમેન્ટને સિમ્સ હોસ્પિટલ કે સેલ્બી હોસ્પિટલ જબલપુર હોસ્પિટલ આવી બધી જે હોસ્પિટલો છે તેની સાથેનું પણ એમઓયુ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ ત્યાં આગળ પ્રોજેક્ટ માટે પ્લેસમેન્ટ માટે જાય છે 108ની જે સર્વિસ છે એની સાથે પણ આપણે એમઓયુ કર્યું છે અને આવી બીજી ઘણી બધી ગુજરાત કેન્સર સોસાયટી કે બીજી બધી જે સેન્ટરો જે છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો એની સાથે યુનિવર્સિટી અભ્યાસક્રમ સાથે અને ટીચર્સ ફેકલ્ટી રિસર્ચ ફેકલ્ટી સાથે જોડાય છે
થેન્ક યુ મેમ. બારોટ સાહેબ, મને બે ખાસ આપની પાસેથી બે વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે. એક તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણી યુનિવર્સિટી શું કરે છે, અને બીજું આપણે વિદ્યાર્થીઓને અને જે પણ સ્પર્ધક મિત્રો આપણને જોઈ રહ્યા છીએ એમને આપણે એક આપના તરફથી મેસેજ પણ એમને આપીએ. ચોક્કસ જગદીશભાઈ, આજના જમાનામાં સ્પર્ધાત્મક પરીક્ષા એ જાણે અભ્યાસક્રમનો ભાગ બની ગયો હોય એવી પરિસ્થિતિ છે. વિદ્યાર્થીને પદવી માત્ર ક્યાંય જોબ અપાવી શકતી નથી. આ સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષા એ એક એવું પાસું છે કે જેમાં વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરવા પડે. બહુ સાચું. અમારી યુનિવર્સિટીમાં એક ગૌરવ લેવા જેવી બાબત એ કે ગુજરાતનું ખૂબ મોટું અને જાણીતું દાતા તરીકેનું જેમનું નામ છે શ્રી દીપચંદભાઈ ગારડી, જો આપ નામથી પરિચિત હશો, ભાગ્યે જ કોઈ ગામડું એવું હશે કે જ્યાં દીપચંદભાઈ ગારડીએ પોતાની દાન ન વહાવ્યું હોય, એમના ઉદાર હાથોથી આ યુનિવર્સિટીને 1 કરોડ રૂપિયા જેવું માતબર રકમનું દાન મળેલું હતું અને એમના ધર્મપત્નીના નામે ગારડી ચેર ચાલી રહી છે. આ ગારડી ચેરના ઉપક્રમે આ યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમે કરાવીએ છીએ. યુનિવર્સિટીમાં આ સેન્ટર ચાલે છે, યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં એને આ પ્રકારની પરીક્ષાની તૈયારી કેમ કરાય, કેવા પ્રકારની પરીક્ષાઓ સમયમાં નજીકના સમયમાં આવી રહી છે અને એની માટે કેવી તૈયારી કરવી જોઈએ, આવું એક અલાયદી વ્યવસ્થા આ યુનિવર્સિટીએ કરી છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે જીપીએસસીમાં આ ચેરના ઉપક્રમે જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોય એમાં 30થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 વર્ષની અંદર પાસ થયા છે. આ ઉપરાંત અમે નેટ સ્લેટની તૈયારી પણ કરાવી, અમે વિદ્યાર્થીઓની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ TET અને TAT પરીક્ષાઓ લેવાય છે એની માટે પણ તૈયારી કરાવી. સર, આપનો મેસેજ એકદમ ટૂંકમાં બે શબ્દોમાં, આપ એકાદ વાક્યમાં મેસેજ વિદ્યાર્થીઓને. આમ તો એવું કહું કે આ એક સારો સેતુ તૈયાર થયો છે અને આ સેતુનો લાભ આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. વિદ્યાર્થીઓ માટે બનેલો આ સેતુ આપને જીવનમાં ખૂબ જ સફળતા અપાવે એની માટેનો ખરેખર સેતુ સાબિત થાય એવી દૂરદર્શનને પણ શુભેચ્છા અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ સર. મિત્રો, આવતો શનિવાર ફરીથી વિદ્યા સેતુનો શનિવાર, અને આવતા શનિવારે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી વિશે, અને આપણને માર્ગદર્શન આપશે ડૉક્ટર મુકુલ શાહ, ઉપકુલપતિ ગુજરાત યુનિવર્સિટી. તો મિત્રો, ફરીથી આપણે મળતા રહીશું અને વિદ્યા વિશેની, વિદ્યા સેતુની ચર્ચા કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર આપ બંને અહીંયા સ્ટુડિયોમાં આમંત્રણ અને માન આપી પધાર્યા એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ.